થોડા સમય પૂર્વે રૂપાણી સરકાર દ્વારા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની ઘોષણા કરવામાં આવી હતી જે અંતર્ગત કોરોનામાં માતા પિતા બંને ગુમાવનાર બાળકોને અઢાર વર્ષની ઉંમર સુધી સરકાર ચાર હજાર માસિક સહાય કરશે આ ઘોષણા પછી કોરોનામાં માતા અથવા પિતા એટલે કે કોઈ પણ એક વાલી ગુમાવનાર બાળકોને પણ આ યોજનામાં સમાવવા માંગ ઉઠી હતી આજે મુખ્યમંત્રીએ આ મુદ્દે હકારાત્મક ઘોષણા કરી છે રાજ્યમાં કોરોનાથી માતા અથવા પિતા ગુમાવનાર બાળકને પણ અઢાર વર્ષની વય સુધી બે હજારની માસિક સહાય આપવામાં આવશે ગુજરાતનું ધોળાવીરા પાંચ હજાર વર્ષ જૂની સભ્યતાના અવશેષો ધરાવતું સ્થાન છે પુરાતત્વની દ્રષ્ટિએ આ સ્થાનનું આગું મહત્વ છે જેને ધ્યાને લઈ યુનેસ્કો દ્વારા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે જેને પગલે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ વેગવંતો બનશે તેવી આશા છે અવશેષોની મુદ્દે પણ હવે વધુ ધ્યાન આપવામાં આવશે જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાય ઓવર કામ આરંભ થઈ ગયું છે સાત રસ્તા સર્કલથી સુભાષ બ્રિજ સુધી બનનારા ઓવરબ્રિજનું કાર્ય શરૂ થતા સાત રસ્તાથી ગુરુદ્વારા સુધીના માર્ગ પર ભારે વાહનો આ પ્રતિબંધ રહેશે ગુજરાતનું પ્રથમ દૈનિક નો બદલાવ્યું છે વર્ષ બે હાજર એકવીસ બાવીસ ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના એ બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો બે લખી ડ્રોનો લાભ અને હા આ વર્ષે દરેક યોજનામાં એક ગેરેન્ટેડ ગિફ્ટ પણ છે આને જ કહેવાય સોલમાં સુગંધ જામનગરમાં સમર્પણ સર્કલ નજીક કમલેશભાઈ સોલંકીના રહેણાંક મકાનમાં गत પચ્ચીસ તારીખે ચોરી થઈ ગઈ હતી રૂપિયા બે પોઈન્ટ એક્યાસી લાખના દાગીના તથા પાસઠ હજાર રોકડ સહિત કુલ ત્રણ લાખ છેતાલીસ હજારની મત્તા ચોરાઈ હતી આ ઉપરાંત થોડા દિવસ પૂર્વે દિગ્વિજય પ્લોટ નંબર સાતમાં મંગલમ રેસિડન્સીમાં ચોકીદારનું કામ કરતા નેપાળી કીર્તિસિંઘ ઠાકુરની ઓરડીમાંથી રૂપિયા એકાવન હજારની રોકડ ચોરાઈ ગઈ હતી જામનગર એલસીબીએ દિગ્જામ સર્કલ પાસેથી ધ્રોલની બે મહિલાઓને રૂપિયા એક લાખ સોળ હજાર રોકડ તથા ત્રણ લાખના દાગીના સહિત કુલ ચાર લાખ સોળ હજાર ત્રણસોના મુદ્દામાલ સાથે ઝડપી લેતા પૂછપરછમાં બંને મહિલાઓએ સમર્પણ તથા દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મકાનમાંથી ચોરી કર્યાની હોવાની કબૂલાત આપી હતી જામનગર જિલ્લા પંચાયત દ્વારા ડામર રોડ સીસી રોડ સહિત ચેકડેમ વગેરે નિર્માણ કાર્યોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આરોપ એક જાગૃત નાગરિકે લગાવ્યો છે આગામી ત્રીસ દિવસમાં જો આ અંગે કૌભાંડીઓ સામે કાર્યવાહી નહીં થાય તો પુરાવો સાથે અદાલતના દ્વાર ખટખટાવવાની ચીમકી સાથે ડીડીઓ તથા જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનોને રજૂઆત કરવામાં આવી છે વડોદરા નજીક આવેલ હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી અઠ્યાસી વર્ષની વયે અક્ષર નિવાસી થતાં લાખો અનુયાયીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી ઉલ્લેખનીય છે કે તેઓ બીએપીએસના પ્રમુખ સ્વામી મહારાજના ગુરુભાઈ હતા